गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो हवे आ लेक्चर थी आपणे द्वितीय सत्रनी शुरुआत करवा जई रह्या छे। लास्ट लेक्चर में आपणे आठमुं जे चेप्टर छे त्रिकोणमितिनो परिचय, एमां तमने ख्याल होय तो 8.1 ना अमुक दाखलाओनो अभ्यास करेलो, अने जे छ विधेय छे साइन थीटा कोस थीटा टेन कोट सेक अने कोसेक, एना सूत्रो कई रीते आवे, कई बे बाजुओना गुणोत्तर थी ई बने छे एनो अभ्यास करेलो। चेप्टर ने आगळ वधारीए अने आजना लेक्चर ने आगळ वधारीए ई पहेला बधाने आपणे नथी मळ्या रूबरू एटले हेप्पी न्यू ईयर, अने तमने हुं एवी अहींथी आशा राखुं के तमे बधा स्वस्थ हशो, बराबर छे, घरमां ज रहेजो, कारण के हमणां सुधी ज्यां सुधी कोई पण रसीकरण न थाय अथवा तो कोई एनो सज्जड निर्णय न आवे त्यां सुधी आपणे आ ज रीते भणवानुं छे अने आ ज रीते आपणे अभ्यासक्रम पूरो करवानो छे। ओके, तो हवे जे विधेय छे छ विधेय ई જોઈ લઈએ આપણે। સાઈન થીટા એટલે શું થાય? હા, યાદ આવ્યું કઈ? સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, અને કોસેક થીટા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ। तो आ विधेय तमने परफेक्टली याद होवा जोईए, अने जो तमने एम लागतुं होय के हजी तो फ्रेश ज छीए, वेकेशन ना मूड में छीए, हजी आ लेक्चर में काई समजातुं नथी, तो मारी एवी सूचना छे के आनी पहेलानो जे लेक्चर छे आपणो आपणा ग्रुप में ई मेहरबानी करीने जोई लेवा विनंती, कारण के ई लेक्चर जोई लेजो ने पछी आ लेक्चर जोशो तो वधारे मजा आवशे। आजना दिवस पूरतो एवुं करजो, बेक लेक्चर तमे जोई लेजो અને પછી આ લેક્ચર સ્ટાર્ટ કરજો, જેથી કરીને તમને સમજવામાં કોઈ મુશ્કેલી પડે નહીં। ચાલો તો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ। હવે જે સ્વાધ્યાય 8.1 છે એના જ આ ત્રણ દાખલાઓ છે, અને એના જ વિષય જે આપણે અભ્યાસ કરવાના છે, જોઈએ શું છે। સાતમો દાખલો એમ કહે છે કે જો કોટ થીટા 7/8 હોય તો પહેલું 1+sin θ 1-sin θ, કોસમાં 1+cos θ 1-cos θ મેળવો, બીજું છે કોટ વર્ગ થીટા મેળવો। હવે જો તમે આગળનો લેક્ચર હું એવી અહીંથી આશા રાખું છું કે તમે જોઈ લીધો છે, તો જોઈ લીધો છે તો તમને ખબર છે કે કોટ થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, બે બાજુ મળી ગઈ આપણે, ત્રીજી બાજુ પહેલા આપણે ગોતવી પડશે। યસ, ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 7, અને સૌથી પહેલા આપણે એની આકૃતિ દોરી લઈએ। તો એ બી અને સી એને કોઈ ચોપટ નથી કરી રહી, એટલે આપણે આપણી રીતે ત્રિકોણ દોર્યો, આપણી રીતે એમાં નામ આપી દીધા। તો હવે જો આપણને શું આપેલું છે, તો કે કોટ થીટા, તો હવે થીટા અહીંયા હું એ ને થીટા તરીકે લઉં, તમને ખબર છે કે કાટકોણ સી ને કોઈ પણ ને થીટા તરીકે લઈ શકાય, તો એ ને અથવા સી ને લઈ શકાય, તો એ ને થીટા તરીકે લઉં તો કોટનું સૂત્ર શું થાય, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો પાસેની બાજુ કઈ છે એ બી, અને સામેની બાજુ કઈ આવે, આ થીટાની સામેની બાજુ કઈ આવે બીસી, અને એનું માપ છે 7/8। ફરીવાર, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે એબી પાસેની બાજુ થઈ, જેનું માપ હવે છે 7 અને આનું માપ છે 8। તો હવે ત્રીજી બાજુ કઈ રીતે ગોતવાની, ઓબ્વિયસલી કેવી રીતે ગોતવાની ભાઈ, પાયથાગોરસથી, તો શું કરશો અહીંયા ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટકોણ છે, બરાબર છે, જો ખૂણો બી કાટકોણ હોય તો આમ થાય એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ, એસી વર્ગ તો કે આપણને નથી ખબર, એબી તો કે 7/2 અહીંયા 8/2, તો 7/2 49 થાય, 8/2 64 થાય, 9 × 4 એ કરો વધી પડે 1 × 6 = 10 ને 11 102, પણ આ એસી વર્ગ બરાબર 102, એસી બરાબર કે તો વર્ગમૂળમાં 102, તો આ આન્સર છે આપણો, કયો, ત્રીજી બાજુનો, એટલે આ ત્રીજી બાજુનો આન્સર આવી ગયો વર્ગમૂળમાં 102। તો હવે આપણે શું કરવાનું છે, તો કે જે પહેલી વસ્તુ છે એને મેળવવાનો પ્રયત્ન કરશું, પણ પહેલામાં જતા પહેલા આપણે સાઈન થીટા અને કોસ થીટા જોશું, તો એ મેળવી લઈએ। સાઈન થીટા એટલે શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ, હવે આ થીટા એ બધું જોવાનું છે, તો સામેની બાજુ કોણ છે બીસી અને કર્ણ કોણ છે એસી,
तो सामीनी बाजू એટલે 8 અને કર્ણ એટલે વર્ગમૂળમાં 113 એવી જ રીતે આપણે cos થીટા પણ જોશે e થશે પાસેની બાજુ છે એમાં કર્ણ પાસેની બાજુ છે 7 અને કર્ણ ફરીવાર છે વર્ગમૂળમાં 113 ઓકે ચાલો તો હવે આ દાખલાનો જે પહેલો ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરીએ છીએ જોજો પહેલો ક્વેશ્ચન એમ કે કહે છે के 1 प्लस साइन थीटा 1 माइनस साइन थीटा अने छेद मा 1 प्लस कोस थीटा 1 माइनस कोस थीटा तमने अहीं थी दाखलो स्टार्ट करता आवडवू जोईए बराबर छे એટલે કે હવે આપણે અહીં થી આખી અલગ પ્રોસેસ કરીએ છીએ તો હવે શું કરશું કિંમત મૂકશું 1 प्लस साइन थीटा तो साइन थीटा हूँ छे 8 ना छेद मा वर्गमूल मा 113 इज रीते अहीं आवशे 1 माइनस 8 ना छेद मा वर्गमूल मा 113 चलो हवे 1 प्लस cos थीटा तो 1 वत्ता 7 ना छेद मा वर्गमूल मा 113 अने अहीं 1 ओछा 7 ना छेद मा वर्गमूल मा 113 ओके હવે અહીંયા કે કર્ણ અર્જુન ટેગ થાય છે કર્ણ અર્જુન એટલે તમને ખબર છે કયા તફાવતના અવયવ એક પદ વત્તામાં હોય એક પદ ઓછામાં હોય તો આ દાખલો કે આવી રીતે બની શકે 1 એટલે કે એક પદ વત્તામાં છે એક ઓછામાં છે એટલે જે પદ પહેલું સરખું છે એનો વર્ગ વત્તે ઓછે ઓછા પછી બીજું પદ છે એનો વર્ગ એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો વર્ગ અહીંયા તો કે 1 નો વર્ગ માઈનસ સેમ પ્રોસેસ 7 કૌંસ છેદમાં વર્ગમૂળમાં 113 એનો વર્ગ તો અહીંયા કંઈક આવું થવું જોઈએ 1 નો વર્ગ 1 અહીંયા 8 નો વર્ગ 64 રૂટ 113 નો વર્ગ 113 જ થાય છેદમાં કાંઈ નથી એટલે અમે 1 મૂકી દો અહીંયા 1 નો વર્ગ 1 છેદમાં 1 7 નો વર્ગ 49 રૂટ 113 નો વર્ગ થાય 113 ઓકે તો હવે એનો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરું તો અહીંયા થી જે 113 માઈનસ 64 છેદમાં 113 અને છેદમાં થશે 113 માઈનસ 49 છેદમાં 113 તો આ 113 113 કેન્સલ થઈ જાય 113 માંથી 64 જાય તો વધે 49 અને 113 માંથી 49 જાય તો વધે 64 તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો શું આવશે 49 ના છેદમાં 64 માત્ર તમારે સાબરૂ કેમ આપવાનું એમાં ધ્યાન રાખવાનું છે એટલે બધા તમારા સવાલ સોલ્વ થઈ જાય ચલો એનો સેકન્ડ ક્વેશ્ચન આમાં નામનો બીજો સવાલ એવો છે કોટ વર્ગ થીટા તો ઈ તો હવે આરામથી મળી જાય કોટ વર્ગ થીટા એટલે કોટ વર્ગ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ ઓકે આપેલું છે જો આપણે કોટ થીટા ની જે વેલ્યુ છે એનો તમે વર્ગ કરી નાખો એટલે એ થઈ જાય 49 ના છેદમાં 64 બરાબર છે શું જવાબ આવશે 49 ના છેદમાં 64 એમાં કઈ કરવાનું નહોતું એ બહુ ઈઝી દાખલો હતો ચલો તો એક વસ્તુ આપણે સોલ્વ કરી લીધી ફરીવાર તમને યાદ દેવડાવું છું કે તમને જે વિધેય આપે એ વિધેય ઉપરથી તમને બે બાજુ મળશે ત્રીજી બાજુ તમારે પાયથાગોરસથી મેળવવાની થશે અને પછી જે કે એ રીતે તમારે સોલ્વ કરવાનો થાય ઓકે ચલો તો હવે આપણો દાખલા નંબર 8 છે તો એ દાખલા નંબર 8 માં પણ કંઈક આપણે આ જ રીતે વાત કરે છે જો શું વાત કરે છે તો કે દાખલા નંબર 8 માં આપણે એમ કીધું છે કે 3 કોટ a બરાબર 4 તો પહેલા હું એક કાટકોણ ત્રિકોણ દોરી નાખું a b અને c એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે એને જે અહીંયા લઘુકોણ તરીકે લીધેલું છે એને તમારે કાટખૂણો ભૂલથી બનાવવાનો નહીં યાદ રાખજો ચલો તો આપણે આપેલું છે 3 cot a બરાબર 4 બરાબર તો હવે આપણે અત્યારે ખડી પૂરતું આને રિમૂવ કરી દઈએ પછી આપણે જોશું એને 3 cot a બરાબર 4 તો હવે તમને આઈડિયા આવી ગયો છે કે હવે શું કરવાનું થશે તો કે હવે અહીંયા આપણો a છે એ લઘુકોણ છે એટલે અહીંયા લખીએ ધારો કે 3 cot a બરાબર 4 છે બરાબર તો આમ લખી શકું ને cot a બરાબર 4 ના છેદમાં 3 યસ ઓબવિયસલી લખી શકાય cot a બરાબર 4 ના છેદમાં 3
અહીંયા જો એને કીધું છે કે લઘુકોણ કોણ છે એ એટલે સામેની બાજુ પાસેની ચલો કોટ એ બરાબર એબી ના છેદમાં બીસી ચાર ના છેદમાં ત્રણ તો આનો મતલબ શું થયો આ સામેની બાજુ અને સોરી આ પાસેની બાજુ અને આ સામેની બાજુ તો હવે ત્રીજી બાજુ માટે શું કરશું આપણે તો કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 ડિગ્રી એટલે પાયથાગોરસ થીયમ આવશે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર આ પાયથાગોરસ ની જાણીતી ત્રિપુટી છે એટલે આપણે થોડા સ્પીડ થી જાણશું આમાં એબી શું છે 4 પછી બીસી છે 3 એટલે 4 નો વર્ગ 16 3 નો 9 16 ને 9 25 પણ આ આન્સર એસી સ્ક્વેર છે તો એસી બરાબર તો કે 25 નું વર્ગમૂળ એટલે 5 તો હવે ત્રીજી બાજુ આવી ગયા પછી આપણે જોવાનું છે ચેક કરવાનું છે કે 1 માઇનસ 10 સ્ક્વેર અને 1 પ્લસ 10 સ્ક્વેર કે આનો આન્સર અને કોસ વર્ગ એ માઇનસ સાઇન વર્ગ એ નો આન્સર ઇક્વલ આવશે કે નહીં આ ચકાસવાનું કીધું બરાબર જોઈએ તો 1 માઇનસ 10 સ્ક્વેર એ 1 પ્લસ 10 સ્ક્વેર એ તો પહેલા તમારી પાસે 10 એ હોવું જોઈએ છે ઓકે તો આપણે પહેલા 10 એ ને મેળવી લઈએ તો 10 એ શું થશે હવે જો 10 નો મતલબ શું થાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો કોની સામેની બાજુ તો કે એ તો એ ની સામેની બાજુ શું થાય બીસી અને પાછળની બાજુ થાય એ બી તો એનો મતલબ એમ થશે કે આવશે 3 ના છેદમાં 4 ફરીવાર 10 નો મતલબ થાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ પાની સામેની બાજુ બીસી થાય અને પાછળની બાજુ એબી થાય એટલે 3 ના છેદમાં 4 તો 1 માઇનસ 3 ના છેદમાં 4 અખા કૌંસનો વર્ગ 1 વત્તા 3 ના છેદમાં 4 અખા કૌંસનો વર્ગ તો અહીંયા શું થાય 1 માઇનસ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અહીંયા છેદમાં કઈ નથી એટલે અહીંયા 1 વત્તા 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અહીંયા છેદમાં કઈ નથી તો 1 હવે પહેલા આપણે અંશ નું સાદુ રૂપ આપવું હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો ચોકડી ગુણાકાર એટલે થાય 16 એકા 16 માઇનસ 9 છેદમાં 16 કેમ થશે 16 એકા 16 9 એકા 9 અને છેદ એ ગુણાઈ જાય એટલે 16 એકા 16 એના છેદમાં ઈ જ વસ્તુ પણ હવે 16 વત્તા 9 છેદમાં 16 તો આ 16 16 ને કેન્સલ કરી દો તો 16 માંથી 9 જાય તો કેટલા વધે 7 અને 16 ને 9 25 તો આ આન્સર છે આપણો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે LHS હવે આપણે જમણી બાજુ ચેક કરશું કે એ આન્સર આવે છે કે નથી આવતો જોઈ તો કોસ વર્ગ a માઇનસ સાઈન વર્ગ a એની પહેલા તમારી પાસે કોસ a અને સાઈન a નો આન્સર હોવો જોઈએ ઓકે આપણે મેળવી રાખેલું છે કોસ નો મતલબ શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ તો હવે જો આની પાસેની બાજુ ab છેદમાં કર્ણ એટલે ac તો 4 ના છેદમાં 5 ઈ જ રીતે સાઈન a સાઈન a એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો a ની સામેની બાજુ કોણ છે bc કર્ણ ફરીવાર ac તો 3 ના છેદમાં 5 તો પહેલા આપણે કોસ ની વેલ્યુ મૂકીએ 4 ના છેદમાં 5 આખા કૌંસ નો વર્ગ પછી સાઈન ની વેલ્યુ મૂકીએ એટલે 3 ના છેદમાં 5 આખા કૌંસ નો વર્ગ તો 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અને અહીંયા 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 તો હવે આ સમછેદી થયું સમછેદી નો મતલબ શું છે કે બંને ના છેદ સરખા છે તો લસા લેવાનો કે ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી સીધું 16 માઇનસ 9 છેદમાં 25 તો 16 માંથી 9 જાય તો 7 છેદમાં 25 તો 7 ના છેદમાં 25 આ આન્સર છે RHS એટલે રાઈટ હેન્ડ સાઈડ તો આનો મતલબ એમ થયો કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS એટલે કે બંને બાજુઓ કેવી છે સરખી છે જરૂરી નથી બંને બાજુ સરખી જ આવે આપણને ચકાસવાનું કીધું કદાચ આ જવાબ અને આ જવાબ બંને અલગ પણ હોય છે ઓકે તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એક નવા ટોપિક સાથે મળશું આ જ ચેપ્ટરના ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ